છેલ્લા દોઢ વર્ષથી બંધ પડેલ સરથાણા સ્થિત પ્રાણી સંગ્રહાલય હાલ સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। કોરોનાને કારણે સતત દોઢ વર્ષ સુધી પ્રાણી સંગ્રહાલય બંધ રહ્યું હતું, જ્યાં પ્રાણી સંગ્રહાલય શરૂ થતા જ પાલિકા દ્વારા સુરતીઓ માટે નવલું નજરાણું લાવવામાં આવ્યું છે। ખાસ રાજકોટ ઝૂમાંથી પાલિકા દ્વારા વ્હાઈટ વાઘ અને વાઘણની જોડી લાવવામાં આવી છે, જેના અવેજમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય દ્વારા એક જળ બિલાડી અને દીપડાની જોડી રાજકોટ ઝૂને સોંપવામાં આવી છે। હાલ બંને વાઘ અને વાઘણને 15 દિવસ માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે। બંનેના ભોજન સહિતની વ્યવસ્થા અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પ્રાણી સંગ્રહાલયમાં આવતા લોકો વાઘ અને વાઘણને નિહાળી શકે તે માટે 15 ઓગસ્ટથી આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 6 માસથી સુરત મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ઝૂના સંચાલકો સાથે પત્રવ્યવહાર ચાલી રહ્યો હતો, જેના અંતે વ્હાઈટ વાઘ અને વાઘણની જોડી આખરે સુરત સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે લાવવામાં આવી છે। સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં હાલ સિંહણ દ્વારા એક બેબી સિંહણને પણ જન્મ આપવામાં આવ્યો છે, જે એક સારા સમાચાર છે, જે બેબી સિંહણને પણ હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે, જેને પણ આગામી દિવસોમાં મુલાકાતે આવતા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે, જે સુરતના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપરિન્ટેન્ડન્ટ સુરત મહાનગરપાલિકા। હમણાં રિસેન્ટ રાજકોટ ઝૂ પાસેથી આપણે વ્હાઇટ ટાઈગર શિયાળની એક જોડી અને સિલ્વર ફિઝન્ટને પક્ષીની એક જોડી મેળવવામાં આવી છે। સામે સુરત ઝૂમાંથી જળ બિલાડીની એક જોડી અને દીપડાની એક જોડી આપવામાં આવી છે। સેકન્ડ હાફમાં રાજકોટ ઝૂમાંથી 4 હોગડિયર લઈને તેઓની ટીમ આવશે અને તેમને સફેદ મોરની એક જોડી અને ચમચાની એક જોડી આપવામાં આવશે। વ્હાઈટ ટાઈગરની મેઇન ખાસિયત એ છે કે તે જીનના મ્યુટેશનના કારણે તેનો જે યલો કલર છે ડેવલપ થતો નથી, એટલે પૂરી બોડી કોટ વ્હાઈટ રહે છે અને બ્લેક પટ્ટા રહે છે। જનરલી વ્હાઈટ ટાઈગર વાઇલ્ડમાં કોઈ જગ્યાએ જોવા નથી મળતો, અને જે બી છે તે બધા ઝૂમાં જ વ્હાઈટ ટાઈગર જોવા મળે છે। ગુજરાતમાં અત્યાર સુધી રાજકોટ ઝૂ અને જૂનાગઢ ઝૂમાં વ્હાઈટ ટાઈગર હતો, અને હવે સુરત ઝૂમાં પણ વ્હાઈટ ટાઈગર જોવા મળશે। હાલ જે પ્રાણીઓ લાવેલા છે એમને 15 દિવસના ક્વોરન્ટાઇન ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે, અને 15 ઓગસ્ટ પછી જે મુલાકાતીઓ આવે છે એ માટે પબ્લિક ડિસ્પ્લેમાં આ જાનવર ખુલ્લા મૂકવામાં આવશે।